પાકિસ્તાનના પાડોશી દેશો સાથે તેના સંબંધો બગડતા જોઈ રહ્યા છે. તેના પર ફરી એકવાર પાડોશી દેશના સૈન્યને સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસીને આતંકવાદી જૂથ જૈશ અલ અદલના કમાન્ડર ઇસ્માઇલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને મારી ઠાર કરી દેવાનો દાવો કર્યો છે. આજે વહેલે સવારે ઈરાનના સરકારી મીડિયાના અહેવાલથી આ માહિતી મળી હતી. અગાઉ એક મહિના પહેલા પણ ઈરાને પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસીને જૈશ અલ અદલના ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની પણ ઈરાનના વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જૈશ અલ અદલ એક સુન્ની ઉગ્રવાદી સંગઠન છે, જેની સ્થાપના 2012 થઈ હતી. તો ઈરાને તેને આતંકવાદી જૂથ જાહેર કર્યું છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ પૂર્વ પ્રાંત સિસ્તાન બલુચિસ્તાનથી ઓપરેટ થાય છે. છેલ્લા કેટલાય વર્ષોમાં જૈશ અલ અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.